બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને મિનિ દ્વારકાધીશ દેશ વિદેશમાં પ્રચલિત થયેલા યાત્રાધામ ઢીમા ગામમાં બેસતા વર્ષના દિવસે અંકુટ ભરવાની પરંપરા મુજબ અંકુટ ભરાયો હતો. જો કે બનાસકાંઠાનું મિનિ દ્વારકા જેવું ઢીમા યાત્રાધામ આવેલું છે, જે ધરણીધર ભગવાનનું યુગો જૂનું મંદિર આવેલું છે, જેમાં ધરણીધર ભગવાનની પૂજા અર્ચનાઓ થાય છે. ભક્તો ધરણીધર ભગવાનને સામળિયાના નામે પણ પૂજે છે. દર મહિનાની સુદ પૂનમનો મહામેળો ભરાય છે. જોકે અન્નકૂટનો ભાવાર્થ ભક્તોએ જણાવ્યા અનુસાર એવો થાય છે કે જ્યારે હિન્દુ ધર્મની વાત કરીએ તો પ્રકૃતિ ઉપર આપત્તિઓ આવી છે ત્યારે કોઈને કોઈ પરમાત્મા અવતાર ધારણ કર્યો છે. જ્યારે કૃષ્ણ અવતારમાં ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યો ત્યારે કેટલાક ગોપ ગોવાળિયાઓ ભગવાનની સાથે હતા. એ સમયે જે ગોવાળિયાની સાથે ભોજન લીધું અને અન્નકૂટ હતું, જે પર્વને ભક્તો હજુ પણ ઉજવી રહ્યા છે. કારતક સુદ એકમના રોજ વાવ તાલુકાના ઢીમા ગામે ધરણીધર ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવતો હતો, જેમાં કેટલીક પ્રકારની મીઠાઈની વાનગીઓ બનાવવામાં આવી હતી. જે વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવી હતી, જ્યારે બોડી સંખ્યામાં ભક્તોએ ધરણીધર ભગવાનના અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. છપ્પન ભોગનો આજે પ્રસાદ થાય છે, દર બીજે ભરાય છે અને દર બીજે અમે દર્શન કરવા આવીએ છીએ અને દરેકની ભગવાન મનોકામના પૂરી કરે છે. જેની જે મનોકામના હોય છે એ આજે બધા પોતાની મનોકામના લઈને અહીંયા આવે છે અને ભગવાનના દર્શન કરી અને ભવ્ય ભવ્યતા અનુભવે છે. ભગવાનના ધામમાં આજે બહુ જ મેળો ભરાય છે અહીંયા અને ભગવાન છપ્પન ભોગનું